Florida. ક્યાં જાય છે? પપ્પા ખાંડ ખલાસ થઈ ગઈ છે, એ લેવા જાઉં છું. પણ મિતુ તો ગઈકાલે ખાંડ લઈને આવ્યો હતો ને? સુવર્ણ, તું પણ હવે મારી સામે જુઠ્ઠું બોલીશ? જુઠ્ઠું બોલીને રાશિને મળવા જાય છે ને, એનો મતલબ એમ થયો કે તને રાશિની વાત સાચી લાગે છે? ના પપ્પા, એવું નથી. મને રાશિની ચિંતા થાય છે. એ ક્યાં હશે, શું કરતી હશે, એ જમી હશે કે નહીં? મને એક વાત કહે, મારા ને રાશિ વચ્ચે જે થયું એમાં તને સાચું કોણ લાગે છે, રાશિ કે પછી હું? હા, એટલે એટલે શું? એટલે એણે જે કર્યું ને, એ બહુ ખોટું કર્યું છે. આવી રીતે ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. અને રાશિના વિચારો વિશે તારે શું કહેવું છે? હા, એટલે આમ તો એણે બરાબર નથી કર્યું. એટલે સુવર્ણાને તો હું સાચો જ લાગુ છું. હું પપ્પાને અત્યારે કંઈ પણ કહીશ ને તો એ ખોટું સમજી લેશે અને વાત વધારે બગડી જશે. રિક્ષા કેમ ઊભી રાખી છે? રિક્ષા સ્ટેન્ડ નથી. હા સર, મને ખબર છે, પણ આજે રાત્રે મારે આ રિક્ષામાં જ સુવાનું છે અને મને આ જગ્યા સુરક્ષિત લાગી એટલે. ખોટા બહાના ના કરો અને શાંતિથી ગાઉં છું તો જતા રહો. સારું. નયનભાઈ ની આવી હાલત કેવી રીતે થઈ? આ બધું એમના દીકરા અને એમના મિત્રો એ કર્યું છે. અમે રેલવે સ્ટેશન પહોંચ્યા ત્યારે લોકો ત્યાં આવી ગયા હતા અને નયને જોયા કે તરત એમને મારવા લાગ્યા. હું આ તો હદ થઈ ગઈ. આપણે અત્યારે ને અત્યારે પોલીસ સ્ટેશન જવું જ પડશે. ના ના, એવું કંઈ ના કરતા. હું નથી ઈચ્છતો કે મારા કારણે મારો દીકરો હેરાન થાય. તમને તમારા પર હાથ ઉપાડે, કોઈ પોતાના પિતા પર હાથ ઉપાડી જ કેવી રીતે શકે? આપણે એમને હોસ્પિટલ લઈ જઈએ. ચાલો. શી ફોન ઉપાડો તમે? મારે મળવું છે તમને. અને સારું છે કે શુભાનશી પાસે રશ્મિ છે, બાકી અત્યારે કેટલો મોટો પ્રોબ્લેમ થઈ જાય. રાશિ, મારે તમારી જોડે વાત કરવી છે. મને લાગે છે આવી રીતે અહીંયા બેસી રહેવાથી કંઈ નહીં. મારે રાશિને શોધવા જ જવું પડશે. અરમાન ક્યાં જાય છે? રાશિ ફોન રિસીવ નથી કરી રહ્યા તો હું એમને શોધવા જ જાઉં છું. રાશિ ઠીક જ હશે બેટા. અને આમ પણ દાદાએ સુવર્ણાબેનને કહ્યું છે કે રાશિને કોઈએ મળવા જવાનું નથી. પણ કોઈ? બેટા મારી વાત માન, જો તું પણ દાદા સાથે આવું કરીશ ને તો મને વધારે દુઃખ લાગશે. ઠીક છે, હું અત્યારે નથી જતો, પણ સવારે તો એમને મળવા જઈશ. હેલો, હા પદ્મિની બેન. હા હા, તમે ચિંતા ના કરતા, મારી ડોક્ટર સાથે વાત થઈ ગઈ છે. એક્ચ્યુઅલી તમે આખી રાત જાગ્યા અને થાક્યા હતા ને, એટલે દવા લેવા માટે હું જ આવી ગઈ. તમે ચિંતા ના કરશો, ડોક્ટરે કહ્યું છે કે નયનભાઈને બહુ જલ્દી સારું થઈ જશે. હા, તમે ચિંતા ના કરો, હું આવું છું. હા. દેખાય કેમ નથી? એમની જેટલી જેટલી જગ્યાઓ હતી બધી તો મેં ચેક કરી લીધી, ચાને કેટલી પર પણ નથી. મારો ફોન પણ નથી ઉઠાવી રહ્યો. મને માફ કરી દેજો, હું અત્યારે તમારી સાથે વાત નહીં કરી શકું. અત્યારે મારા માથે એક બહુ જ મોટી જવાબદારી છે. મને માફ કરી દેજો અરમા. ગેસ તો ચાલુ કર, ક્યાં ખોવાઈ ગયો છો? સોરી માસી, પણ મને બહુ દુઃખ થઈ રહ્યું છે. થોડા દુઃખ તો મને થઈ રહ્યું છે.
પહેલા જ્યારે રાશિ લડતી ને ત્યારે પરિવાર સાથે રહેતો અને પરિવાર માટે લડતી, અને આજે આજે એ પરિવારની સામે લડી રહી છે. ખબર નહીં આ વાતનું શું પરિણામ આવશે. હવે આપણે અલગ થઈ જવું જોઈએ. હા, આપણે બંને પોતપોતાના ઘરે જતા રહીશું તો આ બધું જ બંધ થઈ જશે. બહાર નીકળો બંને. તમે લોકો આટલા જલ્દી હારી ગયા? રાશિબેન, જ્યારે અમારા સગા જ અમારી સામે થઈ ગયા છે તો અમે કોની સામે લડીએ? આમ પણ એવું કોણ છે જે અમારી સાથે ઊભું રહે? અરે હું તમારી સાથે છું. તમને નથી ખબર, ટેન્શન ને બાળો ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે. તમે અમારા માટે ઘણું કર્યું છે. તમે તમારા ઘરવાળા સાથે પણ ઝઘડો કરી લીધો, છતાંય આપણે સાથે કોઈ ઊભું રહેવા ના આવ્યું. આ સમાજના વિચારો સામે પરિવર્તનનું યુદ્ધ છે. અને આ વાત આ શહેર, રાજ્ય કે દેશ સુધી સીમિત નથી. હવે મને ખબર છે કે આ વાતને લોકો સામે કેવી રીતે રાખવી, અને હવે લોકો મારી વાત સાંભળશે પણ ખરા, અને સાથે ચાલશે પણ ખરા. નમસ્તે, હું છું રાશિ રિક્ષાવાળા. અત્યારની રીલની દુનિયામાં એક બહુ જ રિયલ વાત અને રિયલ સવાલ લઈને આવી છું. અત્યારના ટ્રેન્ડ પ્રમાણે આપણે જેટલી રીલ જોતા નથી એનાથી વધારે શેર કરીએ છીએ. કેમ? આપણે રીલ શેર ના કરીએ તો? પણ કઈ પણ કરી લો, કોઈ પણ રીલ પર શેર કરવા વાળા બટન પર હાથ પહોંચી જ જાય છે. કેમ? કારણ કે આપણે એ વાતને વ્યક્તિ સાથે કનેક્ટ કરીએ છીએ. એવી જ રીતે હૂંફ કનેક્ટ કરવા માટે ઉંમર ક્યારે નથી જોવાતી. અરે હૂંફ અને લાગણીઓ તો શેર કરવાની હોય છે. એવી જ રીતે મારો સવાલ ખૂબ જ સિમ્પલ છે. મારી સાથે છે એવા બે વ્યક્તિઓ જે પોતિકોના સંબંધોથી પીડાયા છે અને પોતે પારકા હોવા છતાં એમને એકબીજાને સાચવ્યા છે. આજે એકબીજાની સાથે રહેવા માંગે છે, કારણ કે એમના પરિવારમાંથી કોઈ પણ એમને એમની સાથે નથી રાખવા માંગતું. એમ કે એમની ઉંમર થઈ ગઈ છે. આજે મેં મારું ઘર છોડ્યું છે એ વિચારને સમજાવવા માટે કે માણસ એકલો હોય એટલે એને કોઈના સાથની જરૂર નથી હોતી, પણ જો કોઈનો સાથ હોય ને તો માણસ ક્યારે એકલું નહીં પડે. અને એકલતાની ક્યારે કોઈ ઉંમર નથી હોતી. અને જ્યારે કોઈ તમને સાચવવા માટે હાથ આગળ કરે ત્યારે ઉંમર થઈ ગઈ છે એવું વિચારીને એ હાથને અવગણીને એકલતામાં બેસીને પીડા ભોગવતું રહેવાનું એ પણ તો જાત સાથે ન્યાય નથી ને. તમે મારી સાથે તમારા વિચારો શેર કરો, તમે પણ જણાવો મને તમારી વાત. જય શ્રી કૃષ્ણ. દેખો આવું છું, બે મિનિટ. હા બિલકુલ રડીશ ના, જો આવી ગયો. અલે લે દીકુ, શું થયું? ભૂખ લાગી છે. તા માટે કઈ મમ્મમ લઈ આવ. હા સોરી સોરી દીકુ, જો હું આવી ગયો. આઈ ગેસ દીકુને ભૂખ લાગી છે, હું એને કઈક ખવડાવીને આવું. અરે તું તકલીફ ના કર, માસીને કહી દઈશ. કેમ હું ના કરી શકું? હું પણ દીકુની આંટી જ છું ને. આઈ નો, રાશિ અત્યારે જે પણ કર્યું એનાથી પરિવાર હેરાન થઈ રહ્યો છે. ખબર નહીં એને સાચું કર્યું છે કે ખોટું, પણ આમ પરિવાર છોડીને ના જવું જોઈએ. રાશિ અત્યારે જે પણ કંઈ કરી રહ્યા છે ને એની પાછળ એક ચોક્કસ કારણ છે. બસ આ વાત એ જલ્દીથી સમજી જાય કે વિચારોની લડાઈમાં એમની સામે પરિવાર અને હું છું. તું ચિંતા ના કરીશ, હું તારી સાથે જ છું.
તને કંઈ પણ જરૂર હોય તો તું મને કહેજે. થેન્ક યુ સો મચ રશ્મિ. અત્યારે જો પરિવારને કોઈ એક કરીને રાખશે ને તો આ પરિવાર ક્યારે તૂટશે નહીં. પરિવારને પણ કંઈ નહીં થાય. હું દીકુ માટે કંઈક ખાવાનું લઈ આવું. આપણે આવા લોકો ઉપર લગામ રાખવી જ પડશે, નહીંતર આવનારી પેઢી ઉપર એની ખરાબ અસર પડી શકે છે. લગામ માણસો પર નહીં, એવા વિચારો પર રાખવી જોઈએ જે જડ હોય છે. હાલો, તમારો રૂમાલ અને પેન. બેસી રહ્યા છો? તમને સમાજની મીટિંગ માટે મોડું નથી થઈ રહ્યું? મારે નથી જવું. કેમ? શું થયું દાદી? જો ને છાયા, તારા દાદા મીટિંગમાં જવા માટે ના પાડે છે. દાદા, હું સમજી શકું છું કે તમારી ઉપર અત્યારે શું વીતે છે, પણ તમે ઘરમાં બેસી રહેશો ને તો તમને વધારે વિચારો આવશે. હાલો, ધર્મેશભાઈ અને જીતેન્દ્રભાઈ આવી ગયા. આવો, બેસો બેસો. અમારે નથી બેસવું. દાદા, અમને તમારે જે આવી અપેક્ષા નથી કે તમે આવું બધું થવા દેશો. જો, તમે કહેવા શું માંગો છો? તમારે જે પણ કંઈ કહેવું હોય ખુલીને કહો. અમે તમને તમારા વિચારો અને પરીખ સમાજમાં તમારી પ્રતિષ્ઠાને કારણે તમને સમાજના પ્રમુખ બનાવ્યા, અને તમારી બહુ શું કરી રહી છે? આ લોકોને રાશિ વિશે કેવી રીતે ખબર પડી? અમારા ઘરની વાત બહાર કેવી રીતે જઈ શકે? આ જુઓ વિડીયો. આજે મેં મારું ઘર છોડ્યું છે કોઈ તમને સાચવવા માટે હાથ આગળ કરે, ત્યારે ઉંમર થઈ ગઈ છે એવું વિચારીને, એ હાથને અવગણીને એકલતામાં બેસીને પીડા ભોગવતું રહેવાનું, એ પણ તો જાત સાથે ન્યાય નથી ને? આ વિડીયો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો છે અને લોકો આ વિડીયો પર જુદા જુદા પ્રકારના પ્રતિસાદ આપી રહ્યા છે. હવે તમે જ કહો કે તમારી ઘરની વહુ આવી બધી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે, એ કેવી રીતે ચલાવાશે? અમને લોકોને તમારા માટે અને તમારા ઘર માટે બહુ જ માન હતું, પણ તમારી વહુએ માન અને સન્માન બંને ધૂળમાં ભેળવી દીધું. સમાજના પ્રમુખ તો સમાજના હિતમાં નિર્ણય લે છે, પણ પ્રમુખના ઘરમાં તો વાતાવરણ જ ખરાબ ચાલે છે. એટલે જ સમાજના હિત માટે તમારે પ્રમુખ પદથી રાજીનામું આપવું પડશે. જે વ્યક્તિ પોતાના ઘરની માન મર્યાદા અને પ્રતિષ્ઠા ના સાચવી શકે એ સમાજના પ્રશ્નનું શું સમાધાન આપશે? ચાલો, હવે આપણે વધારે ચર્ચા નથી કરવી. આ તમે લીલાવતી જવા દે એમને. જે લોકો મારા આંગણે આવીને મને પ્રમુખ બનાવવા માટે વિનંતી કરતા હતા, આજે એ જ લોકોએ મને એ પદેથી હટાવી દીધો છે. અને આ બધું માત્ર ને માત્ર રાશિના કારણે જ બન્યું છે. સમાજમાં સન્માન મેળવવા માટે વર્ષો વીતી જાય છે, પણ આજે એ જ સન્માનને એક ક્ષણમાં ફૂંકી માર્યો આ રાશિએ. હવે હું રાશિને માફ નહીં કરું. પદ્મિનીબેન, નયનભાઈ, આ જુઓ સોશિયલ મીડિયાની તાકાત. આપણો વિડીયો વાયરલ થઈ ગયો છે.
જુઓ કેટલા લોકો આપણા સપોર્ટમાં બોલી રહ્યા છે, પણ કેટલાક લોકો આપણે વિરુદ્ધ કોમેન્ટ પણ કરી રહ્યા છે ને. હા પણ જે લોકો સાથે છે એ જુઓ ને. હેલો, હા, સારું, હા અમે આવી જઈશું. હા, મારા કઝિન ભાઈનો ફોન હતો, એમણે અમારો વિડીયો જોયો તો મને કહે એ લોકો અમદાવાદમાં જ રહે છે તો અમારે ક્યાંય જવાની જરૂર નથી, અમને એમના ઘરે રહેવા બોલાવ્યા છે. જોયું, આજે તમારા પરિવારના એક વ્યક્તિએ તમને સ્વીકાર્યા છે, કાલે આખો પરિવાર તમને સ્વીકારી લેશે. હા રાશિબેન, આ બધું તમારા કારણે જ થયું છે. મેં તો તમને મદદ કરી દીધી છે, હવે તમારી લડાઈ તમારે જાતે જ લડવાની છે. બસ તમે એમાં હાર ના માનતા. હા, હવે અમે હાર નહીં માનીએ. રાશિબેન, એક કામ કરો ને, તમે પણ અમારી સાથે જ ચાલો ને, મારા ભાઈને ત્યાં આપણે સાથે જ રહીશું. ના ના નયનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, પણ મારી લડાઈ હવે માત્ર તમારા સુધી સીમિત નથી. મારી લડાઈ આ સમાજમાં રહેલા આવા બધા જ વિચારોને બદલવાની છે, અને એ હું એકલી જ લડીશ. સારું, પણ કઈ પણ કામ પડે તો મને યાદ કરજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. રાશિબેન. સુખભાઈ, તમે અહીંયા? હોસ્પિટલના ધક્કા ખાઉં છું બેન, મારી ભત્રીજી હોસ્પિટલમાં છે અને બહુ સિરિયસ છે, એની દવા કરાવવાનો પણ પૈસા નથી મારી પાસે. પણ મેં બે દિવસ પહેલા જ તમને 1,00,000 રૂપિયા આપ્યા હતા. એ જ પૈસા હું આપવા માટે મારી ભાભી પાસે ગયો હતો, અને ત્યાં ઉઘરાણી વડા આવી ગયા ને પૈસા જોઈ ગયા ને બધા જ પૈસા લઈ ગયા. જો મારે તમારી મદદ કરવી છે, પણ અત્યારે તો મારી પાસે જ પૈસા નથી. માફ કરજો, અત્યારે હું બહુ જ મજબૂર છું. હે ભગવાન, અત્યારે મારો કરસન જીવતો હોત, તેની કિડની વેચીને એની દીકરીની સારવાર કરાવત, પણ એ તો તમારા કારણે. બેન, અત્યારે દવા થાય એટલો પૈસા હોય તો આપો ને. એક મિનિટ, અત્યારે તો મારી પાસે માત્ર 200 રૂપિયા જ છે. સારું, ચાલો આ પૈસાથી તો થોડી ઘણી દવા તો લઈ જ લઈશ. પેલા દિવસે રેલવે સ્ટેશન પાસે મેં જેમને જોયા હતા એ દલસુખભાઈ નહોતા. દલસુખભાઈ તો બિચારા કેવા છે, ભલે એમની પૈસાથી મદદ કરી રહી છું, પણ પૈસાથી મદદ કરી શકાય, ગુનો ના સંતાડી શકાય. મારે મારે પોલીસ સ્ટેશનમાં જઈને મારો ગુનો કબૂલી લેવો જોઈએ. માસી, જુઓ તો ખરા, રાશિબેન નો વિડીયો તો કેટલો બધો વાયરલ થઈ ગયો છે, અને ઘણા બધા લોકો રાશિબેન નો સાથ પણ આપી રહ્યા છે. શેની વાત કરે છે? લાવ બતાવ મને. પોતે પારકા હોવા છતાં એમણે એકબીજાને સાચવ્યા છે. આ રાશિ શું કરે છે એની એને ખબર જ નથી, અને બીજા લોકો પણ આમાં જોડાઈ રહ્યા છે. આ બધું ખોટું થઈ રહ્યું છે. રાશિએ આવું કરતા પહેલા એકવાર વિચાર કરવો જોઈએ. દાદા, સોશિયલ મીડિયાનું તો આવું જ છે, સાચું ખોટું તો પછી, પણ પહેલા તો નવા ટ્રેન્ડને લોકો ફોલો કરે છે. હા, એક માણસ કઈ કરે ને એટલે 1,000 માણસ એને સાથ આપવા આવી જાય છે. રીલ પાવર છે, રીલ પાવર. આ રીલ નથી, ભીડ છે, ભીડ. અને જે બાજુ પવન હોય ને ભીડ એ બાજુ તોડે, પછી ભલે ને પવન ખોટી દિશામાં કેમ ના ફૂંકાતો હોય. તમારી ઘરની વહુ આવી બધી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપે છે એ કેવી રીતે ચલાવશે? તમારી વહુએ માન અને સન્માન બંને ધૂળમાં ભેળવી દીધું. પ્રમુખના ઘરમાં તો વાતાવરણ જ ખરાબ ચાલે છે, તમારે પ્રમુખ પદથી રાજીનામું આપવું પડશે. મીઠું, એક કામ કર, તું મારો વિડીયો બનાવ. રાશિ કે એની તરફેણમાં જે લોકો બોલી રહ્યા છે, મારે એમને સમજાવવા છે કે રાશિના વિચાર કેમ ખોટા છે. પછી જો
મને શું પ્રતિસાદ મળે છે. ચાલ વિડીયો બનાવ મારો. અરે ઉભો છે શું, વિડીયો બનાવ મારો. અલે દીકુ, આ કોની ડોલ છે? લે પકડ પકડ પકડ. એ એ એ એ ચલો આ બસ દીકુ, હવે આપણે નાનાઈ કરવા જવાનું છે, તું ત્યાં રમી લેજે. ઓકે દીકુ ને રશ્મિ અને રશ્મિ ને દીકુ સાથે સરસ ફાવી ગયું છે. રાશિ અહીંયા નથી પણ રશ્મિ દીકુ નું સરસ રીતે ધ્યાન રાખી રહી છે. ત્યાં સુધી હું ડોલ ને રમાડું. હા ચલ આઈ જા આઈ જા આઈ જા આઈ જા. અરે ચલો દીકુ, પકડો 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 પકડો, આઈ જા આઈ જા આઈ જા આઈ જા. ઇટ્સ ઓકે રશ્મિ, અને થેન્ક યુ સો મચ. તો જે રીતે દીકુનું ધ્યાન રાખી રહી છે એના માટે આઈનો કે રાશિ અહીંયા છે નહીં, અને તું તારા કામને બાજુમાં મૂકીને દીકુને ટાઈમ આપે છે. સો ધેટ્સ સો ગુડ, થેન્ક યુ સો મચ. કેમ આવી વાત કરે શર્મા? મને પણ દીકુ સાથે બહુ જ ફાવી ગયું છે. દીકુ મને બહુ જ વાલી લાગવા લાગી છે. અને સાચે કહું તો દીકુ સાથે મારી પણ એક લાગણી બંધાઈ ગઈ છે. તું અહીંયા દીકુ પાસે રહીશ થોડીક વાર, તો હું મારું કામ પતાવી દઉં. હા તું કામ પતાવી લે, હું અહીંયા જ છું. આજે તો આખો દિવસ હું ને દીકુ સાથે જઈશું. જય શ્રી કૃષ્ણ. હું નટવરલાલ પરીખ. આમ તો રીલ સંબંધો કરતા હું રિયલ સંબંધોને વધારે મહત્વ આપું છું, અને એટલા માટે હું એક રીલ બનાવવા જઈ રહ્યો છું. મારે તમને બધાને એક વાત કહેવી છે, અને જે લોકો મારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને ખબર જ હશે કે થોડા દિવસ પહેલા એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, અને એ વિડીયોમાં જે વ્યક્તિ બોલી રહી છે એ અમારા ઘરની વહુ રાશિ છે. અમે ક્યારે વિચાર્યું પણ નહોતું કે અમારી વહુ રાશિના વિચારો આટલા બધા બદલાયેલા હશે. મારે તમને બધાને એક વાત કહેવી છે, રાશિ જે વાતને સમર્થન આપે છે એ વાતને સમર્થન અમે બિલકુલ નથી આપતા. અને બીજી વાત એ છે કે આપણી સંસ્કૃતિમાં આવા વિચારોને કોઈ જગ્યા નથી. નયન અને પદ્મિની, આ સમાજમાં દૂષણ છે, દૂષણ. અને આવા લોકો પોતાનો સ્વાર્થ અને એમની મંદી ઈચ્છા પૂરી કરવા માટે કોઈ પણ હદને વટાવી જાય છે. આવા લોકોને સાથ આપવું, એમના માટે વિચારવું, એ આપણી પરંપરાનું અપમાન છે. બસ મેં મારા વિચારો તમારી સામે મૂક્યા છે, તમે તમારો પ્રતિસાદ આપી શકો છો હવે. જય શ્રી કૃષ્ણ. હવે જોઉં છું કે લોકો કોનો સાથ આપે છે, મારો કે પછી રાશિનો. પોતે પારકા હોવા છતાં એમણે એકબીજાને સાચવ્યા છે. કોઈ તમને સાચવવા માટે હાથ આગળ કરે ત્યારે ઉંમર થઈ ગઈ છે એવું વિચારીને એ હાથને અવગણીને એકલતામાં બેસીને પીડા ભોગવતું રહેવાનું એ પણ તો જાત સાથે ન્યાય નથી ને. રાશિ, તું ખરેખર બહુ હિંમત વાળી છે. પોતાની સામે પડીને લડવાની તાકાત બહુ ઓછા લોકોમાં હોય છે. પણ બેટા તું જે કરી રહી છે ને એ સાચું છે. ખબર નહીં મારામાં કેમ તારા જેવી હિંમત નથી, પણ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું જે વિચારો માટે લડે છે ને એમાં તને સફળતા મળે, તારી જીત થાય. તને કેટલી વાર કીધું મારો ફોન પેલી રિંગમાં ઉપાડ્યા કર. જો હું રાત્રે છે ને રીલ જોતી હોઉં છું એટલે તું મને ફોન કરીને ડિસ્ટર્બ ના કર. આ તો રીલ જોયા કર. એ આમને તો ક્યાંય જોયા એવું નથી લાગતું. અરે આ તો પેલા જ બેન છે જેમનો વિડીયો વાયરલ થયો છે. તમે તો રાશિ બેન છો ને? હા હું જ છું રાશિ રિક્ષાવાળી. તમે તો સાચે જ બહુ સરસ કામ કરો છો. આવી રીતે કોઈની મદદ કરવા માટે તમે આગળ આવીને આટલું બધું કરો છો. તમે જે કરો છો એ કઈ સહેલું નથી. તમને ખબર છે તમારા વિડીયો જોયા પછી અમે પણ એક નિર્ણય લીધો છે. શું? એક્ચ્યુઅલી મારા માસીની ઉંમર 45 વર્ષની છે. મારા માસા એક્સપાયર થઈ ગયા, અમે 10 વર્ષ થઈ ગયા છે. અમને એમ હતું અમે બધા માસી સાથે છે જ ને, પણ તમારા વિડીયો જોયા પછી અમને સમજાયું ઘરના લોકોનું હોવું
અને જીવનસાથીના સાથે રહેવામાં ફરક છે. એમના બીજા લગ્ન માટે અમે લોકો પણ વિચારી રહ્યા છીએ અને માસી પણ તૈયાર થઈ ગયા છે. અરે વાહ, આ તો બહુ સરસ વાત છે. અરે આ જુઓ, કોઈ તમારા વિરોધમાં વિડીયો અપલોડ કર્યો છે. અરે આ તો એમના જ પરિવારના કેવું વ્યક્તિ લાગે છે. મને બતાવો, તમારા દાદા શું સારા લાગે છે? મારે તમને બધાને એક વાત કહેવી છે. રાશિ જે વાતને સમર્થન આપે છે એ વાતને સમર્થન અમે બિલકુલ